नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करशुं धोरण 11 साइंस मां विषय गणित प्रकरण नंबर 12 विषय। ओके विद्यार्थी मित्रों, लास्ट लेक्चर मां आपणे जोता हता स्वाध्याय 12.1, लगभग 12.1 पूरुं करी नाख्युं हतुं अने अमुक बेसिक माहिती पण आपणे 12मा प्रकरणनी जोई हती, बराबर छे। चलो त्यार पछी जो अहींया पेज नंबर 254 उपर बराबर जे त्रिपरिमाणीय भूमिति जे प्रकरण छे तेमां अष्टांशो विशे आपणे माहिती मेळवी हती। भाई 3D कोई वस्तु होय त्रिपरिमाण वाळी तो एना त्रण परिमाणो होय छे एक्स वाय झेड अने तेना 8 विभागो होय छे जेने अष्टांशो बोलवामां आवे, जेना जुदा जुदा माप होय छे। के भाई पहेलुं चरण जे छे पहेलुं अष्टांश एमां एक्स नी किंमत प्लस वाय नी किंमत प्लस झेड नी किंमत प्लस मळे, બીજા અષ્ટાંશ ત્રીજા અષ્ટાંશ એવી રીતે 8મા અષ્ટાંશ સુધી જુદી જુદી એક્સ વાય ઝેડ ની કિંમતો મળતી હતી। આના પરથી આપણે ઉદાહરણ 1 શીખી ગયા, ઉદાહરણ 2 પણ જોઈ લીધું, સ્વાધ્યાય 12.1 પણ આપણે આખો ક્લિયર શીખવાડી દીધો મેં તમને, બરાબર, જેમાં પ્રશ્ન 4 સુધી હતો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટોપિક છે પેજ નંબર 255 ઉપર કે બે બિંદુઓ વચ્ચેનું અંતર। ઓકે, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય તો એના માટે આ અંતર સૂત્ર છે જે તમે પ્રકરણ 7 લગભગ ધોરણ 10 માં આવતું હતું, યામ ભૂમિતિ, બરાબર, તો તેમાં આપણે અંતર સૂત્રનો યુઝ કરતા હતા। એટલે અંતર સૂત્ર, કોઈ બે બિંદુ છે પી અને ક્યુ, ધારો કે તો પી અને ક્યુ વચ્ચેનું અંતર જોતું હોય તો પી અને ક્યુ વચ્ચેના અંતર મેળવવા માટે સૂત્ર છે પી ક્યુ બરાબર વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વન કાઉન્સ ઉપર વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન કાઉન્સ ઉપર વર્ગ વત્તા ઝેડ ટુ માઇનસ ઝેડ વન કાઉન્સ ઉપર વર્ગ। ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે તૈયાર કરી નાખજો। આ સૂત્ર ઉપરથી હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને બે બિંદુઓ વચ્ચેના અંતર મેળવશું। ત્યાર પછી નીચે જોઈએ પેજ નંબર 255 પર તો અહીંયા ઉદાહરણ નંબર 3 આપેલું છે, બે બિંદુ આપ્યા, એક પી બિંદુ અને એક ક્યુ બિંદુ, વચ્ચેનું અંતર શોધો। આ બે બિંદુ છે સચેસ, અહીંયા હું વિચારી લઉં પી અને અહીંયા વિચારી લઉં ક્યુ, બરાબર, આ બે બિંદુ વચ્ચેનું અંતર અહીંયા માપ આપેલું છે 1-3-4, અહીંયા આપ્યું -4-1-2। ઓકે, તો આના માટે આ જે પી બિંદુ હોય ને આ એક્સ વન વાય વન અને ઝેડ વન બને, આ એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ બને। હવે આના પરથી આપણે પી અને ક્યુ વચ્ચેનું અંતર પી ક્યુ હોય તો પી ક્યુ બરાબર વર્ગમૂળમાં સૂત્ર અહીંયા આપેલું છે, બરાબર, આ સૂત્રમાં એક્સ ટુ એક્સ વન વાય ટુ વાય વન ઝેડ ટુ ઝેડ વન ની વેલ્યુ આના પરથી મેળવી, પેલું જે બિંદુ હોય તે એક્સ વન વાય વન ઝેડ વન, બીજું એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ, અને આ સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો 3√5 મળે। વિદ્યાર્થી મિત્રો, આ ઝડપથી શા માટે લઉં છું, કારણ કે એકદમ બેઝિક વસ્તુ છે, ધોરણ 10માં પણ તમે શીખી ગયા। ઓકે, સમજાય છે, આ ધોરણ 10માં પણ તમે શીખી ગયા છો એટલે હું ઝડપથી લઉં છું, સ્વાધ્યાયના દાખલા વ્યવસ્થિત રીતે આપણે ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવે, બાકી આવી રીતના હું તમને સમજાવીશ તો પણ તમને 100% સમજાઈ જશે મને ખબર છે। ચાલો ત્યાર પછી હવે આ દાખલાઓ મહત્વના, બરાબર, આ પ્રકારના દાખલાઓ 10માં ધોરણમાં પણ હતા જ, આ જ પ્રકારના હતા કે સાબિત કરો કે પી બિંદુ ક્યુ બિંદુ અને આર બિંદુ સમરેખ છે। સમરેખ એટલે કે એક જ રેખા પર આવતા હોય, પી ક્યુ અને આર ગમે ત્યાં હોય એ તો એનું કઈ નક્કી નહીં, પરંતુ ત્રણે એક જ લાઈન પર આવતા હોય, એટલે કે કોઈ પણ બે અને ત્રણ બિંદુ આપ્યા છે તો ત્રણના માપ કઈ રીતે મેળવવા, પી ક્યુ નું અંતર, ક્યુ આર નું અંતર ને પી આર નું અંતર, આવા ત્રણ અંતર મેળવવાના, પી ક્યુ ક્યુ આર ને પી આર। હવે કોઈ પણ બેનો સરવાળો બરાબર ત્રીજાનો થાય, જો આનો નાનો સરવાળો કરો પી ક્યુ વત્તા ક્યુ આર તો પી આર મળી જાય, બરાબર, પી ક્યુ વત્તા ક્યુ આર કરો તો પી આર મળી જાય છે। જો આ રીતની કન્ડિશન એપ્લાય સાચી થઈ ગઈ કે બેનો સરવાળો કરતાં ત્રીજું માપ મળે છે તો પી ક્યુ અને આર કેવા છે, સમરેખ છે। ઓકે, પી ક્યુ જ્યારે જોતું હોય તો આ એક્સ વન વાય વન ઝેડ વન એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ થશે, પછી તમારે ક્યુ આર જો જોતું હોય તો પાછા આ એક્સ વન વાય વન ઝેડ વન એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ થાય, પી આર જોતું હોય તો એક્સ વન વાય વન ઝેડ વન એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ એવી રીતના ચેન્જ થતા જશે, વર્ગમૂળની અંદર સૂત્રમાં કિંમતો મૂકી દેવાની, બરાબર, એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ વત્તા ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ અને સાદુરૂપ આપી દેવાનું।
जो बे कोई बाजू बे पी क्यू ने क्यू आर अहीं बे वस्तु नो सरवाळो त्रीजी वस्तु थाती होय के पी क्यू वत्ता क्यू आर बराबर पी आर थाय छे तो के आ थाय छे तो आ त्रणे पी क्यू वत्ता क्यू आर एटले पी आर थई गयो तो के आ थाय तो आ एक ज लाइन मां छे એટલે કે બિંદુ પી ક્યુ અને આર સમરેખ છે. ઓકે, આ સમરેખ માટેની કન્ડિશન છે. બરાબર, આ પ્રકારના આપણે સ્વાધ્યાયમાં દાખલા જોવાના છે. ઉદાહરણ 5 જોઈએ, 4 કમ્પ્લીટ, 3 કમ્પ્લીટ. બરાબર, તમે પાકી બુકમાં જે તે હું ઉદાહરણો ભણાવું છું તે ઉદાહરણો પણ વ્યવસ્થિત રીતે લખજો. શું બિંદુઓ એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે? તો પેલા એબી, બીસી અને એસી ત્રણ એ મેળવી લેવાનું. હવે તમે કાટકોણ ત્રિકોણ કીધો એટલે કાટકોણ ત્રિકોણ છે એવું સાબિત કરવા માટે શું કરવું પડે? પાયથાગોરસનો પ્રમેય. બરાબર, સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર અન્ય બે બાજુનો વર્ગોનો સરવાળો થવો જોઈએ. તો અહીંયા તમે એબી મેળવીને વર્ગ કરી શકો લાસ્ટમાં, અથવા એબી વર્ગ, બીસી વર્ગ ને સીએ વર્ગ આવી રીતના ત્રણ એ મેળવી લો. પછી સૌથી મોટું માપ કયું છે આમાં? ચાલો, સૌથી મોટું માપ છે બીસી વર્ગ. તો આના વર્ગ બરાબર અન્ય બે બાજુનો વર્ગોનો સરવાળો થાય છે? તો કે નથી થતો, કે સૌથી મોટી બાજુ બીસી છે. આથી ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ નથી. એના માટેની આ કન્ડિશન છે કે ભાઈ સીએ વર્ગ વત્તા એબી વર્ગ બરાબર બીસી વર્ગ થાય. બરાબર, મોટી બાજુનો વર્ગ બરાબર અન્ય બે બાજુનો વર્ગનો સરવાળો આ બંને વેલ્યુ બરાબર થતી હોય તો કાટકોણ ત્રિકોણ છે. પણ અહીંયા બરાબર થતી નથી, નોટ ઇક્વલ ટુ છે. તેથી ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ નથી. ઉદાહરણ 5 પણ ક્લિયર? ઓકે, જ્યાં ન સમજાય ત્યાં મને પૂછી લેજો. ઉદાહરણ નંબર 6 જોઈએ કે એ અને બી બે બિંદુ આપેલા છે. બરાબર, તો પી એ વર્ગ વત્તા પી બી વર્ગ વત્તા ટુ કે વર્ગ આવી વેલ્યુ આપે છે. આ કે પ્રકારનું આપણને સમીકરણ જેવું સ્વરૂપ આપેલું છે. બિંદુ એ આપી દીધું ને બિંદુ બી આપી દીધું. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. પણ અહીંયા તો પી એ આવ્યું પણ પી બિંદુ નથી આપેલું. તો પી ના બિંદુ ગણનું સમીકરણ મેળવો. ચાલો, પી ના સમીકરણ મેળવવાના છે. અહીંયા કે પી બિંદુ આપ્યું નથી તો ધારી લેવાનું. ધારો કે બિંદુ પી ના યામ એક્સ વાય ઝેડ એવા આપણે ધારી લેવાના. પછી જે આમ આપણને રકમમાં માહિતી આપેલી છે, પી એ વર્ગ વત્તા પી બી વર્ગ બરાબર ટુ કે વર્ગ, એમાં કિંમતો મૂકી દેવાની. જો પેલા પી એ વર્ગ જોઈએ તો પી એ વર્ગ બરાબર શું થાય? તો એક્સ ટુ માઇનસ એક્સ વન નો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ. પણ અહીંયા પી છે એટલે એક્સ વન વાય વન ઝેડ વન એ એક્સ વાય ઝેડ જ બને. ઓકે, પછી પી બી વર્ગ એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ. પી એ વર્ગ પી બી વર્ગ મળી ગયું બરાબર ટુ કે વર્ગ થાય. તો આમાં આ બંને વેલ્યુ મૂકી ટુ કે વર્ગ અને એનું સાદુરૂપ આપ્યું તો આપણને આ સમીકરણ મળ્યું. જે સમીકરણ મેળવો એવો પ્રશ્ન હતો, આ સોલ્યુશન થયું. ઓકે, ઝડપથી મેં બધા ઉદાહરણો શા માટે લઈ લીધા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જો અંતર શોધો, આ દાખલાઓ અહીંયા સ્વાધ્યાયમાં આપેલા છે 4, આ આપણે શીખીશું. પછી બીજું સમરેખવાળું ઉદાહરણ 4 એવું આપણને આપેલું છે દાખલા નંબર 2 સ્વાધ્યાયનો. બરાબર, સમરેખ છે ને ચેક કરશું. પછી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ, તો કાટકોણ ત્રિકોણમાં પ્રશ્ન 3 નો બીજો દાખલો આપેલો છે. બરાબર, ઉદાહરણ 5 જેવું અહીંયા દાખલો એક શીખશું. અને છેલ્લું અહીંયા સમીકરણ મેળવો બરાબર પી ના એમના, તો એવો એક દાખલો આપેલો છે અહીંયા. જો પી નું સમીકરણ મેળવો છે. ઓકે, એટલે 4 જે ઉદાહરણ જોયા આપણે, 3 4 5 6 બરાબર, ઉદાહરણ 3 થી લઈને ઉદાહરણ 6 સુધી એ ચારે ચાર ઉદાહરણની મેથડો એ આપણે સ્વાધ્યાય 12.2 માં શીખવાની છે. ઓકે, કમ્પ્લીટ તૈયાર? ચાલો, તો હવે આપણે સ્વાધ્યાય 12.2 શરૂઆત કરીએ. બરાબર, સ્વાધ્યાય 12.2, સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન 1 રકમ આપેલી છે કે આપેલ બિંદુઓની, આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર
शोधो। चलो अंतर मेळवानुं छे, बराबर छे। तो अंतर सूत्र आपणने आवडे छे, चलो अहींया हुं अंतर सूत्र लखी नाखुं। खाली अंतर सूत्र पी क्यू बराबर वर्गमूल में एक्स टू माइनस एक्स वन नो वर्ग वत्ता वाय टू माइनस वाय वन नो वर्ग वत्ता जेड टू माइनस जेड वन नो वर्ग। आ सूत्र नो उपयोग करीने आपणे दाखला गणीशुं, बराबर। चलो आगळ रकम जोईए पहेला दाखलानी। टू थ्री फाइव अने फोर थ्री वन आ रकम छे। तो अहीं एक्स वन वाय वन झेड वन थाय, आ एक्स टू वाय टू झेड टू थाय, बराबर छे। तो अहीं लखी शकाय अंतर सूत्र, आ पी ने क्यू बिंदु नथी आप्या एटले अंतर सूत्र डी बराबर लई लेवानुं, बराबर। अहीं पी क्यू बिंदु न आपे तो शुं लई लेवानुं, डी लई लेवानुं। वर्गमूळ में एक्स टू, एक्स टू एटले चार थाय, सूत्र लखी नाखो। चलो एक्स टू माइनस एक्स वन नो वर्ग वत्ता वाय टू माइनस वाय वन नो वर्ग वत्ता झेड टू माइनस झेड वन नो वर्ग, बराबर। चलो एक्स टू ने किंमत मूकी, एक्स टू केटलू छे चार, एक्स वन बे काउंस पर वर्ग, वाय टू त्रण ओछा वाय वन त्रण, झेड टू वन झेड वन पांच, एनो वर्ग सादरूप आपू। चार माली बे जाए तो बे, बे नो वर्ग चार, त्रण माली त्रण जाए जीरो, जीरो नो वर्ग जीरो, एक माथी पांच जाए तो माइनस चार, माइनस चार नो वर्ग सोल, सोल ना चार केटला थी जाए वर्गमूल वीस। आना भाग पड़े चार पंचा वीस, चार नो वर्गमूल थाय बे, वर्गमूल पांच। आ आपनो फाइनल आंसर आवी गयो। ओके, आपेल बिंदुओ वच्चेनुं अंतर जे छे, आ बे बिंदु वच्चेनुं अंतर केटलुं मळे, बे वर्गमूल पांच मळे छे। आ दाखलो पूरो कम्प्लीटली। ओके विद्यार्थी मित्रों, डन आवड़ी गयो। ओके चलो बाकीना जे दाखलाओ छे, दाखला नंबर बे त्रण चार, आ पण तमारे जाते गणवाना छे। ओके, ऊपरना उदाहरण छे, छ उदाहरण कम्प्लीट कर्या छे, छे छ उदाहरण पाकी बुक में लखवाना, स्वाध्याय बार पॉइंट एक, अने आ कोष्टक बेजिक माहिती जे छे ते, पछी आ सूत्र। ओके, अने स्वाध्याय बार पॉइंट एक में चार चार दाखलाओ एक में गणायो, बाकी ना त्रण जाते गणो। चलो त्यार पछी आपणे आगळ जोईए के साबित करो के बिंदुओ माइनस बे त्रण पांच अने एक बे त्रण अने सात जीरो माइनस एक समरेख छे के नहीं। हवे समरेख छे के नहीं चेक करवा माटे आपणे उदाहरण नंबर चार जोयुं ए प्रमाणे गणीए। चलो बीजो दाखलो गणीए के आपणे जाणीए छीए के आपणे जाणीए छीए के जो बिंदुओ एक ज रेखा पर आवेला होय, बिंदुओ जो एक ज रेखा पर आवेला होय तो तेमने समरेख बिंदुओ कहे छे। ओके, आपने ख्याल छे भाई समरेख बिंदुओ कोने कहेवाय, तो एक ज रेखा पर त्रणे बिंदुओ आवेला होय तेवा। तो आपणे अहींया धारी लईए आ जे बिंदुओ छे ते, बराबर, रकममां अहींया धारी लईए के धारो के p माइनस टू थ्री फाइव, q वन टू थ्री अने r सात जीरो माइनस एक लेता। ओके, बिंदुओना जो नाम नो आपे होय तो तमे आवी रीतना सरळता खातर धारी लो। અહીંયા ત્રણ બિંદુ આપ્યા છે પણ નામ નથી આપેલ, એટલે પી ક્યુ ને આર મેં ધારી લીધું। ઓકે, હવે શું કરવાનું, પી ક્યુ મેળવી લઈએ। પી ક્યુ માટે શું થાય, એક્સ ટુ, આ પી ક્યુ એક્સ ટુ માઇનસ એક્સ વન, આઈ માઇનસ એટલે પ્લસ થઈ જાય, એનો વર્ગ વત્તા વાય ટુ માઇનસ વાય વન નો વર્ગ વત્તા ઝેડ ટુ માઇનસ ઝેડ વન નો વર્ગ। ચાલો સાદરૂપ આપીએ, બે ને એક ત્રણ, ત્રણ નો વર્ગ ત્રણ તેરી નવ, બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક, માઇનસ એક નો વર્ગ એક, ત્રણ માઇનસ પાંચ એટલે માઇનસ બે નો વર્ગ ચાર, આનું સાદરૂપ આપો તો માઇનસ સોરી વર્ગમૂળમાં ચૌદ મળે। ચાલો એમનામ રહેવા દઈએ। પછી ક્યુ આર મેળવીએ, ક્યુ આર એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ
सात ओछा एक काउंस पर वर्ग, जीरो ओछा बे काउंस पर वर्ग, माइनस एक माइनस त्रण काउंस पर वर्ग। क्लियर? अहीं शुं थई गयो, एक्स टू माइनस एक्स वन नो वर्ग, वाई टू माइनस वाई वन नो वर्ग, झेड टू माइनस झेड वन नो वर्ग। सादरूप आपी आपणे, सात माथी एक जाए तो छ, छ नो वर्ग छत्रीस, माइनस बे नो वर्ग प्लस चार, अने आ माइनस चार नो वर्ग सोल थाय, छत्रीस ने चार चालीस, पचास, छप्पन, वर्गमूल छप्पन मळ्युं। चलो आ स्टेप एमने रेवा दईए। हवे आपणे पी क्यू क्यू आर अने पी आर मेळवशुं। चलो पी आर अहीं रकम आपेलो छे एटले सात अहीं ओछा छे ने नियमना ओछा एटले प्लस थई जाय, सात नियमना ओछा ने आ माइनस टू, एनो वर्ग पछी अहीं जीरो ओछा त्रण नो वर्ग, पछी माइनस एक माइनस पांच नो वर्ग। सादरूप आपीए, सात ने बे नौ नो वर्ग, नेवे नेवे एक्यासी, माइनस त्रण नो वर्ग प्लस नौ, अने माइनस छ नो वर्ग छत्रीस, तो नेव सो, वर्गमूल एक सौ छवीस आयु, वर्गमूल एक सौ छवीस आयु। बराबर? चलो आप आने टूंका स्वरूप में फेरवी एट अपने ख्याल पड़े कि सरवाळो कई रीतना थाय, पहला वर्गमूल काढ़ हो तो कई रीतना था से? चौद चौक छप्पन एवं थे अँ, चौद चौक छप्पन, चार नो वर्गमूल थाय बे, अने चौद ना वर्गमूल में चौद रवा दो तो आनी वेल्यू मळे बे वर्गमूल चौद। बराबर? आनु टूंकू रूप हवे अँ जो छवीस मे एक सौ छवीस, तो एक सौ छवीस ना बे भाग करिए तो केटला थाय तेर अने त्रेपन। चलो तो आना भाग कई रीतना पाड़शू? वर्गमूल एक सौ छवीस ना चार भाग पड़े, चलो तो बे पाड़िए पहला, तो केटला थई गया तेर ने त्रेसठ, नौ सत्तु त्रेसठ, नौ सत्तु त्रेसठ। बराबर? अने त्रेसठ दू एक सौ छवीस, तो अँ नौ ना भाग पड़े त्रण, अने आ सात दू चौद आवा थई जाए। ख्याल पड़ी गयो? आना बे भाग पड़े तो केटला थाय त्रेसठ दू एक सौ छवीस, त्रेसठ ना भाग पड़े नौ सत्तु त्रेसठ, बे एम नाम नौ ना थाय वर्गमूल त्रण अने सात दू चौद चौद। अहीं आ बे नो सरवाळो करो, वर्गमूल चौद बे वर्गमूल चौद बे नो सरवाळो करता त्रण वर्गमूल चौद आवे, तो के हा आवे, तो अहीं लखी शकाय के अहीं पी क्यू वत्ता क्यू आर बराबर पी आर मळे छे। चलो आ कंडीशन थई गई, क्लियर समझाई गयो? ओके साहब, जो वर्गमूल वाला स्टेप छे ने सादा स्वरूप में कई रीतना फेरवा, मैं तमने समझाई ई रीतना सादा स्वरूप में फेरवी नाखवा, अने आ कंडीशन मळी तेथी कही शकाय के आम बिंदुओ कया कया हता? माइनस टू थ्री फाइव, वन टू थ्री, अने सेवन जीरो माइनस वन समरेक बिंदुओ छे। केवा बिंदुओ छे? समरेख बिंदुओ छे। आपणो फाइनल आंसर आवी गयो। क्लियर विद्यार्थी मित्रों? छे ने एकदम सरल दाखला। ओके, चालो हवे त्यार पछी आपणे दाखला नंबर जोईए। प्रश्न क्रमांक त्रण, जो एक बे त्रण बिंदु पे समद्विभुज त्रिकोण, समद्विभुज એટલે બે બાજુના માપ સમાન હોય, કેવો હોય કે કોઈ પણ, બરાબર, ત્રણ બાજુ મેળવશું પી ક્યુ ક્યુ આર અને પી આર, તો ત્રણ માંથી કોઈ પણ બે બાજુના માપ સમાન હોય, જો બે બાજુના માપ આપણને સમાન મળે, સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં ચેક કરવા માટે પેલા પી ક્યુ મેળવશું, ક્યુ આર અને પી આર, બરાબર, તમે એ બી સી પણ લઈ શકો, ડી ઈ એફ પણ લઈ, તમારે રીતે કોઈ પણ વસ્તુ તમે ધારી શકો, એમાં જો બે બાજુના માપ સમાન મળી જશે તો આ આપેલ બિંદુઓ છે સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર, કોઈ પણ બે સમાન મળવી જોઈએ। ચાલો તો આપણે એ દાખલો ગણીએ। કયો દાખલા? નંબર એક, પ્રશ્ન ક્રમાંક ત્રણમાં, બરાબર, દાખલા નંબર એક, तो आप धारी लीए कि धारो के आज है पी लई लीए जीरो सात माइनस दस, क्यू वन सिक्स माइनस सिक्स, जीरो सेवन माइनस टेन, वन सिक्स माइनस सिक्स, अने
અને 4 9 માઇનસ સિક્સ લેતા, ચાલો આ ધારી લઈએ. હવે આપણે પી ક્યુ મેળવી લઈએ. પી ક્યુ એટલે શું થઈ જાય, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું વત્તા બીજા પદમાંથી અહીંયા બીજું પદ બાદ કરું, ત્રીજા પદ માઇનસ માઇનસ ટેન એટલે પ્લસ ટેન થઈ જાય. ઓકે, એક નિયમનું માઇનસ અને આ દસનું માઇનસ એટલે પ્લસ થઈ જશે. ચાલો સાદરૂપ આપીએ ફરી વાર. એક માઇનસ ઝીરોનો વર્ગ, છ માઇનસ સાતનો વર્ગ, માઇનસ છ પ્લસ દસનો વર્ગ. એક માઇનસ ઝીરો એટલે એક, એકનો વર્ગ એક, છ માઇનસ સાત એટલે માઇનસ એકનો વર્ગ એક, અહીંયા પ્લસ ચાર, ચારનો વર્ગ સોળ એટલે આવે માઇનસ, સોરી વર્ગમૂળ અઢાર. આના બે ભાગ પડે, નવ દુ અઢાર, અહીંયા થઈ જાય ત્રણ વર્ગમૂળ બે, કારણ કે નવનું વર્ગમૂળ ત્રણ થાય. ત્યાર પછી આપણે ક્યુ આર મેળવીએ. ચાલો ક્યુ આર એટલે શું થઈ જશે, ક્યુ આર ક્યાં છે, ક્યુ અને આર બરાબર, અહીંયા આર કરી નાખું. ચાર ઓછા એક નો વર્ગ વત્તા નવ ઓછા છ નો વર્ગ વત્તા માઇનસ છ, માઇનસ છ માઇનસ છ, તો અહીંયા પ્લસ છ નો વર્ગ આ રીતના થઈ જાય. ફરી વાર જોઈ લઈએ, પેલા પી ક્યુ નું ફરીથી અહીંયાથી ચેક કરી જો. એક માઇનસ ઝીરો નો વર્ગ, છ માઇનસ સાત નો વર્ગ, માઇનસ છ પ્લસ દસ નો વર્ગ, એક નો વર્ગ એક, એક નો વર્ગ એક, ચાર નો વર્ગ સોળ, એટલે વર્ગમૂળ ત્રણ, વર્ગમૂળ બે. ઓકે, ચાલો પેલું ક્લિયર. બીજું ક્યુ આર, ચાર માઇનસ એક નો વર્ગ, નવ માઇનસ છ નો વર્ગ, માઇનસ છ પ્લસ છ નો વર્ગ, સાદરૂપ આપીએ. અહીંયા થાય ત્રણ નો વર્ગ નવ, અહીંયા થાય ત્રણ નો વર્ગ નવ, અહીંયા થાય ઝીરો નો વર્ગ ઝીરો એટલે અઢાર આવ્યું, વર્ગમૂળ અઢાર. જો બે બાજુના માપ સરખા જ આવી ગયા, ખ્યાલ પડી ગયો. એટલે આપણે ઓલરેડી કહી શકાય કે આ સમદ્વિ ભુજ ત્રિકોણ તો છે. સમદ્વિ ભુજ, ભુજ એટલે બાજુ, સમબાજુ, સમદ્વિ બાજુ કયો. ચાલો અહીંયા ધ્યાન રાખો એક જ મિનિટ. સમદ્વિ ભુજ એટલે શું થાય, સમદ્વિ બાજુ, સમદ્વિ બાજુ. સમ એટલે સમાન, દ્વિ એટલે બે, બાજુ બે સમાન બાજુ. તો અહીંયા બે સમાન બાજુ માપ મળી ગયા એટલે આ જે બિંદુઓ છે તે સમદ્વિ ભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્રીજું જોઈએ, જો ત્રીજું સમાન મળી જાય તો સમબાજુ થઈ જાય ત્રણેય બાજુ. હવે પી આર, પી આર એટલે આ પી અને આ આર બરાબર. ચાર માઇનસ ઝીરો નો વર્ગ, નવ માઇનસ સાત નો વર્ગ, માઇનસ છ પ્લસ દસ નો વર્ગ. ઓકે, પી આર સાદરૂપ આપીએ. અહીંયાથી જાય સોળ, અહીંયાથી માઇનસ બે સોરી પ્લસ બે નો વર્ગ ચાર, અને પ્લસ ચાર નો વર્ગ સોળ, સોળ દો બત્રીસ, બત્રીસ ને ચાર છત્રીસ, છત્રીસ નું વર્ગમૂળ થાય છ. જો અહીંયા બે કોઈ પણ બે બાજુ સમાન મળી, પી ક્યુ ક્યુ આર અને પી આર માં તમને દેખાય આવે કે પી ક્યુ, પી ક્યુ અને ક્યુ આર બાજુ કેવી છે, સમાન છે. તો કહી શકાય કે અહીં પી ક્યુ બરાબર ક્યુ આર હોવાથી, આ બંને કેવી બાજુ મળી, સમાન હોવાથી બિંદુઓ, બિંદુઓ જે રકમ આપ્યા, ઝીરો સાત માઇનસ દસ, એક છ માઇનસ છ, અને ચાર નવ માઇનસ છ સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે, સોરી સમરેખ નહીં, સમદ્વિ ભુજ, સમદ્વિ ભુજ ત્રિકોણના બિંદુઓ છે. સમદ્વિ ભુજ ત્રિકોણના બિંદુઓ છે કે નહીં ચેક કરવાનું હતું. બે બાજુ સમાન મળી ગઈ એટલે આપેલ ત્રણેય બિંદુઓ છે એ સમદ્વિ ભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર. દાખલા નંબર એક પૂરો. હવે બીજો છે, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં ચેક કરો બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પ્રશ્ન ત્રણમાં દાખલા ક્રમાંક એક સુધી ક્લિયર કરી નાખ્યું. હવે નેક્સ્ટ આપણે આના પછીના લેક્ચરમાં જોશું.